ખૂણે આવેલા કચ્છ જિલ્લાના પૂર્વીય છેડે રણ વચ્ચે આવેલું ખડીર બેટમાં આવેલું વિશ્વવિખ્યાત ધોળાવીરા પ્રાચીન હડપ્પા સંસ્કૃતિના અવશેષો સાચવીને બેઠું છે. દેશ અને વિદેશમાંથી અનેક સંશોધકો ધોળાવીરાની મુલાકાત લે છે અને હવે તો ધોરડોથી ધોળાવીરા રોડ થકી સેંકડો પ્રવાસીઓ ધોળાવીરાની મુલાકાત લે છે, જેનાથી સરકારી તિજોરીમાં આવક થાય છે. ધોળાવીરાનું નામ ભલે વિશ્વકક્ષાએ ચમકતું હોય, પણ અહીં માત્ર 5 કિલોમીટર દૂર પીવાના પાણીની તંગી સામે ઝઝૂમતા ગ્રામજનો સિક્કાની બે બાજુ ઉજાગર કરે છે. ધોળાવીરા માત્ર 5 કિલોમીટર દૂર પાણીની તંગી જોવા મળી રહી છે. એક વિશ્વ ધરોહર ધોળાવીરાની હડપ્પા સાઇટ જગમગે છે, તો બીજી તરફ બાજુમાં જ આવેલા ડુંગરાણી વાડમાં જાણે દીવા તળે અંધારું છે. ડુંગરાણી વાડના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ઉનાળો નજીક આવતો જાય છે, તેમ તેમ ડુંગરાણી વાંટા લોકો માટે પીવાના પાણીની તંગી વધુ ઘેરી બનતી જાય છે. ધોળાવીરા સાઇટની ઉડતી મુલાકાત લઈને ચાલતી પકડતા અધિકારીઓની નજીકમાં જ ડુંગરાણી વાંટા લોકોની પીડા ક્યારે સમજાશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વિશ્વ ધરોહરની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે. ગૌરવની વાત તો છે, પરંતુ ધોળાવીરાની બાજુમાં જ ડુંગરાણી વાંટા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણીનું મૂલ્ય સમજવું હોય તો ડુંગરાણી વાંઢના લોકોને પૂછો કે કેવી રીતે ગ્રામજનો રણ વચ્ચે જમીનમાં નેસડા ખોદીને દોરડાથી થોડું થોડું પાણી ખેંચીને જરૂરિયાત સંતોષી રહ્યા છે. લોકો માટે પીવાનું પાણી પણ આ જ છે, નહાવા ધોવાનું પાણી પણ આ જ છે. અહીંયા અમારો 25-30 ઘર વસાવેલ છે. પાણીની પણ અમને બહુ તકલીફ છે, અતિશથી અતિશ. તેમાં અમારે બેડા લઈને આવવાનું પાણી ભરવા આવીએ એટલે અમને 2 કલાક તો અમે ખૂટી થઈએ. તો નાવા ધોવાનું પાણી કાઢવાની બહુ તકલીફ પડે. કોઈ ખીચી હગે, કોઈ ન ખીચી હગે, કોઈ નાનું મોટું હોય તોય અમને તકલીફ પડે. પછી અમારે કામ ઘરનું કરીએ, પાણી ભરીને જઈએ એટલે અમારે ઘરનું કામ કરવું પડે. એટલે એ 2-3 બેડા લઈ જઈએ એમાં અમારે નાહવું કે ધોવું કે વાહણ ધોવા કે શું કરવાનું, પીવા માટે રાખવાનું, એટલે બોરી તકલીફ છે એમ. કચ્છ જિલ્લામાં સરેરાશ 74% વરસાદ થાય તો પણ ખડીર બેટના અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ રહેતી હોય છે. ડુંગરાણી વાડમાં દાયકાઓથી લોકો પીવાના પાણી માટે કૂવા પર નિર્ભર છે અને આજે પણ અહીંની મહિલાઓ કૂવામાંથી પાણી સિંચી પોતાના પરિવારની તરસ મેટાવે છે. પાણીના એક એક ટીપા માટે લોકો સંઘર્ષ કરે છે અને આખું વર્ષ આ કૂવાનું પાણી સંગ્રહિત રહે છે અને તેની ચિંતા રહે છે. 20-25 પરિવારોની વસ્તી ધરાવતા ડુંગરાણી વાડમાં સવાર થાય એટલે પીવાનું પાણી મેળવવાની આખરી તપસ્યા શરૂ થઈ જાય છે. મહિલાઓ બેટલા લઈ વાંઢથી 1 કિલોમીટર દૂર પગપાળા ચાલીને કૂવા પર પહોંચે છે. દિવસમાં 2-3 વખત કૂવા પર જાય અને પાણી ભરી આ મહિલાઓ પોતાના પરિવારના રોજિંદા ઉપયોગ માટે પીવાનું પાણી પૂરું પાડે છે. તો સાથે તેમના 200 પશુઓ પણ તળાવ અને કૂવા પર જ નિર્ભર છે. અમારે ધોળાવીરાથી આવલ આગળ ડુંગરાણીમાં આવી છે, ત્યાં અમે વસાવટ કરીએ છીએ. અમારા અંદાજે 35 ઘર છે. 35 ઘર ને પાણીની બહુ તકલીફ છે અમારે. જૂનો અમારા બાપ દાદાનો કૂવો ખોદાવેલો, ત્યાં ખોદ્યો હતો ઢોકરે, એ કૂવે પાણી ભરવા જતા અમારી બાઈઓ ને પહેલું પાણી ભરવાનું કામ કરે, બાદ પછી આવી ને ઘરનું કામ કરે પછી કામે જઈ શકે બધી, તે એવી અમારી પરિસ્થિતિ અત્યારે. પાણીની બહુ અમારે તકલીફ છે. પીવાના પાણીની સરકારી જાહેરાતો અને આકર્ષક સૂત્રો વચ્ચે ડુંગરાણી વાંઢ સહિતના ખડીર ગામો પીવાના પાણીની સુવિધાથી વંચિત છે. નર્મદા યોજના અને નલસી જલ યોજનાનો ઢોલ ગમે તેટલો પીટાયો, પણ આ વિસ્તારમાં નલસી જલનું એક સપનું છે, હકીકત છે. છેલ્લા અનેક વર્ષોથી આ ગામ જર્જરિત કૂવામાંથી પાણી સિંચવા મજબૂર હતું અને કૂવો જર્જરિત હોવાને કારણે પાણી સિંચવું મુશ્કેલ બનતું હતું. ત્યારે મુસીબત વધુ ઘેરી બનવાનો ડર લાગ્યો ત્યારે આ ગામની મહિલાઓએ સમર્થ સંસ્થા વિશે જાણી તેમની મદદ દેવાનો નિર્ણય લીધો. મહિલાઓએ તેમને પોતાની પરેશાની જણાવી અને સમર્થ સંસ્થાએ કૂવા રિપેર કરવાનો નિર્ણય લીધો. સમર્થની નિષ્ણાતોની ટીમ ધોળાવીરા ગામમાં ડુંગરાણી વાંઢ પાસે 3 ખોદેલા કૂવાઓને પુનઃજીવિત કરવા મદદ કરી હતી, જે પશુધન માટે પાણીનો સ્ત્રોત બન્યો હતો. તેમાંથી કાંપ સાફ કરી કૂવાનું સમારકામ કરવામાં આવ્યું, એક બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી, માળખાને મજબૂત કરવા માટે પગથિયા અને થાંભલાઓ બનાવી પાણી લાવવા માટે ગરગરી પણ સ્થાપિત કરવામાં આવી હતી.
અમારી ધોળાવીરા ગ્રામ પંચાયત હેઠળની આ ડુંગરાણી વાંઢ છે, ત્યાં પીવાના પાણીનો કોઈ સોર્સ નથી. વર્ષો જૂનું અમારા તળાવ નીચે જે એક વેરડો હતો એ સમર ચેરિટેબલ ટ્રસ્ટે થોડોક રિપેરિંગ કરીને ઉપર બનાવી દીધું, એટલે પીવાનું પાણી અત્યારે આ લોકો 1 કિલોમીટર દૂરથી આવી અને અહીંયા ભરી જાય છે. તળાવ આ વેરડાની કે કૂવાની ખાસિયત એ છે કે આ એની ઉપર જે તળાવ છે એ ચોમાસામાં જે તળાવમાં પાણી આવે ત્યારે આ પાણી આની અંદર રિચાર્જ પાણી મળે છે, અને તળાવમાં પાણી હોય શિયાળા સુધી ત્યાં સુધી અમે પાણી મળે છે. પછી ઉનાળા દરમિયાન તો 2500 TDS વાળો પાણી આજુબાજુથી ક્યાંકથી મેળવી અને પીવા માટે, નાવા ધોવા માટે, પશુઓ માટે વાપરવો પડે છે. અહીંયા સરકારશ્રીની કોઈ યોજનાનું હજુ સુધી પાણી પહોંચ્યો નથી, પાઇપલાઇનોની બધી નખાયેલી છે પણ પાણી પહોંચ્યો નથી. આ લોકોને હાલે તો અહીંયા 1 કિલોમીટર દૂરથી બેડા ભરી જાય છે અને પછી તો ચોમાસા દરમિયાન તો ગમે ત્યારે ગમે ત્યાં પાણી મળી શકે છે. આજ સુધી શુદ્ધ ચોખા પાણીથી વંચિત આ ગામને સરકારી મદદ તો ન પહોંચી, પરંતુ સમર્થ જેવી સંસ્થાને કારણે તેમને ફરી એક વખત પીવાનું પાણી મળતું થયું છે. આધુનિક યુગમાં વિકાસની સફરમાં આ વિસ્તારના લોકો પણ જોડાવા માગે છે, પણ તેમનો હાથ પકડનાર હજુ સુધી કોઈ સામે નથી આવ્યું. પાણીની તંગી વચ્ચે લોકો પાસે હિજરતનો વિકલ્પ છે, પરંતુ ડુંગરાણી વાંટના લોકો ગામમાં ટકી રહ્યા છે. તેનું કારણ છે માતૃભૂમિ પ્રત્યેનો તેમનો પ્રેમ. શહેરોમાં ઔદ્યોગિક હેતુ માટે પાણીનો બેફામ બગાડ થતો હોય છે, છતાં તંત્ર પાણી તો પૂરું પાડે જ છે, તો પીવાના પાણી પર ખડીર વિસ્તારના ગામોનો પણ શહેરો જેટલો જ હક બને છે, જે હક તંત્રે આપવો જોઈએ તેવી માંગણી ખડીરના ગામો કરી રહ્યા છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. ઠાસરા વેપારી મંડળ સોસાયટી ક્રેડિટ સોસાયટીમાં બોગસ ગોલ્ડ કુંભાંડ મામલે આજે